ઘઉં ચોખા કરતાં વીસ ટકા સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા થાય મિત્રો આ પ્રશ્નમાં આપણને આપેલું છે કે ઘઉં એ ચોખા કરતાં વીસ ટકા સસ્તા છે અને આપણે ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા થાય એ શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે ઘઉં કે ચોખા બેમાંથી એકની કિંમત ધારી લઈએ હવે ઘઉં ચોખા કરતાં વીસ ટકા સસ્તા આપેલું છે એટલે આપણે ચોખાની કિંમત ધારી લઈએ તો ધારો કે ચોખાની કિંમત છે સો રૂપિયા ચોખાની કિંમત આપણે લઈએ સો રૂપિયા અને એને અનુરૂપ આપણે ઘઉંની કિંમત શૂટીએ તો ઘઉંની કિંમત ચોખાની કિંમત કરતાં વીસ ટકા સષ્ટી છે એટલે એ કેટલી થશે ચોખાની કિંમત ઓછા ચોખાની કિંમતના વીસ ટકા એટલે ચોખાની કિંમત કેટલી છે સો રૂપિયા ઓછા ચોખાની કિંમતના વીસ ટકા એટલે કે સોના વીસ ટકા સો ઓસા સોના વીસ ટકા હવે સોના વીસ ટકા કેટલા થાય તો મિત્રો આપણે જ્યારે ટકાની ગણતરી કરીએ ત્યારે સોને આધાર લઈએ એટલે સોના વીસ ટકા કેટલા થશે વીસ થશે હવે સો ઓસા વીસ આવશે એંસી એટલે ઘઉંની કિંમત થશે એંસી રૂપિયા હવે ચોખાની કિંમત સો રૂપિયા હશે અને ઘઉંની કિંમત એંસી રૂપિયા હશે એનો મતલબ કે ચોખા એ ઘઉં કરતાં સો ઓસા એંસી એટલે કે વીસ રૂપિયા જેટલા મોંઘાશે એટલે ઘઉંની કિંમત એંસી રૂપિયા હોય તો ચોખા કેટલા રૂપિયા મોંઘા હોય વીસ રૂપિયા મોંઘા હવે મિત્રો આપણે ટકાની ગણતરી કરીએ ત્યારે સોને આધાર લઈએ એટલે આપણે જો ઘઉંની કિંમત સો રૂપિયા હોય ત્યારે ચોખા કેટલા મોંઘા હોય એની ગણતરી કરીશું તો આપણને ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા હશે એની કિંમત મળશે તો ઘઉંની કિંમત એંસી રૂપિયા હોય ત્યારે ચોખા વીસ રૂપિયા મોંઘા હશે તો ઘઉંની કિંમત સો રૂપિયા હોય ત્યારે ચોખા કેટલા મોંઘા હશે તો સો ભાગ્યા એંસી ગુણ્યા વીસ વીસ ચોક એસી હશે અને પચીસ ચોક સોટ હશે એટલે આની કિંમત આવશે પચીસ આનો મતલબ કે ચોખા ઘઉં કરતા પચીસ ટકા જેટલા મોંઘા છે એટલે એટલે પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પચીસ